काव्य नंबर 3 दमयंती स्वयंवर, कवि प्रेमानंद, समय ईस्वीसन 17मी सदी। कवि प्रेमानंदनो परिचय जोईए। उत्तम आख्यानकार तथा माणभट्ट कवि प्रेमानंदनो जन्म वडोदरामां थयो हतो। रामायण, महाभारत तेमज पौराणिक ग्रंथों अभ्यास करीने एमांथी कथा वस्तु लईने એમણે આખ્યાનો રચ્યા। ઉત્તમ આખ્યાનકાર તરીકે અને માણભટ્ટ કવિ તરીકે પ્રેમાનંદ પ્રસિદ્ધ છે। જન્મ એમનો વડોદરામાં થયો છે। તેમણે રામાયણ, મહાભારત અને આ સિવાય બીજા પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેમાંથી કોઈ કથાવસ્તુ લઈ તેમણે આખ્યાનો રચ્યા છે। મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું। માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા। માણ પર એ આંગળીમાં જે વીંટી પહેરી હોય તેનાથી થાપ આપી અને કાવ્યને ગાઈ અને વાંચી અને સાથે સાથે અભિનય કરી અને લોકો વચ્ચે અલગ અલગ રસની જુદી જુદી રીતે જમાવટ કરી અને આ રીતે પ્રેમાનંદ છે એ મોખરે રહ્યા છે। એમની પાસેથી આખ્યાનો પ્રાપ્ત થાય છે, જેના મુખ્ય આખ્યાનો છે ઉખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણિયજ્ઞ, દશમ સ્કંધ, આ બધા આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે। વર્ણન, પાત્રલેખન, રસનિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહે છે તથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે। પ્રેમાનંદના આખ્યાનોમાં વર્ણન, એમના જે પાત્રનું આલેખન કરે છે, જે રસનું નિરૂપણ કરે છે અને જે ભાષાનો એ પ્રયોગ કરે છે, આ જુદી જુદી દ્રષ્ટિએ જો જોઈએ તો પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની એક વિશિષ્ટ કૃતિઓ બનીને રહે છે। કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે। માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા। આગળ જોયું એમ કોઈ પૌરાણિક કથાઓ લઈ અને એ કથા અને કાવ્યનો એક સુંદર સમન્વય કરી અને એમની કૃતિઓમાં એ માણ દ્વારા સાથે સાથે કથા પણ કરતા જતા હતા, આમાં તેઓ ખૂબ કુશળ કલાકાર હતા। માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી। માણસના મન અને માણસના સ્વભાવ વિશે એમને ઊંડી જાણકારી હતી। આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા। જ્યારે આખ્યાન રજૂ કરતા હતા એ સમયે જુદી જુદા કથા અનુરૂપ એ જુદા જુદા રસનો ઉપયોગ કરતા હતા। આ રીતની એ સરસ જમાવટ કરી શકતા હતા। આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું। પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું। ઉત્તમ આખ્યાકાર ને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે। આખ્યાનો દ્વારા એમણે લોક શિક્ષણનું કામ કર્યું, કેમ કે એમના આખ્યાનોમાંથી કંઈક બોધ પ્રાપ્ત થતો હતો તો એ લોકો માટે શિક્ષણનું કામ એ બન્યું અને સાથે સાથે કે પ્રજાનો જે સંસ્કાર વારસો છે એને સાચવવાનું, પોષવાનું યોગ્ય કામ પણ પ્રેમાનંદ દ્વારા થયું છે। તો અહીંયા પ્રેમાનંદ ઉત્તમ આખ્યાનકાર અને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામેલા છે। હવે આ જે દમયંતી સ્વયંવરની જે વાત કરવાની છે એ એક આખ્યાન ખંડ છે, જે આખ્યાનમાં વાત કરવામાં આવી છે કે આ બીજા જે ફકરામાં આપવામાં આવ્યું છે કે એક ભીમક નામના રાજા છે અને તેની પુત્રી છે દમયંતી। ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ સ્વરૂપે જ ઉપસ્થિત થતાં દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે, તેની મતિ મુંજાઈ જાય છે। ભીમક નામનો રાજા છે, એની પુત્રી છે દમયંતી, જેનો સ્વયંવર યોજાયો છે, તો એમાં ચાર દેવ છે એ નળ સ્વરૂપે જ ઉપસ્થિત થાય છે। અહીંયા એક નળ રાજા છે જેની સાથે દમયંતીને વિવાહ કરવા છે, તો એ નળ સ્વરૂપે જ પાંચ બીજા ચાર દેવો છે, એટલે અહીંયા કુલ પાંચ નળ છે એ જોવા મળે છે। આ જોઈ અને દમયંતી અઘરી કસોટીમાં મુકાઈ જાય છે, મુંજાઈ જાય છે। પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર
પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળકપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. પ્રેમાનંદે અહીંયા વાત કરી છે કે દમયંતીનું સૌંદર્યની લાલસા ધરાવતા આ દેવો છે એની વૃત્તિ કંઈક પશુ જેવી જોવા મળે છે અને અંદરોઅંદર આ દેવો છળકપટ પણ કરે છે, તો આનું નિરૂપણ કરી અને કવિએ શ્રોતાઓનું એક સરસ મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળરાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતાં હતોત્સાહિત થયેલો કળી સત્તા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને જીરવી શકતો નથી. હવે લગ્ન તો થઈ જાય છે નળ દમયંતીના, પણ એ સમયે કળી અને દ્વાપર આ બે જે નારદે જ દમયંતીને પરણવા માટે મોકલેલા છે એવા જે કળીની વાત છે એ કરવામાં આવી છે, એટલે દમયંતી છે તો અહીંયા પરણી ગઈ છે, પણ એનાથી નાખુશ થયેલો કળી છે એ નળ દમયંતીના જે દાંપત્ય સુખ છે એને જીરવી શકતો નથી. અને એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં તેના શરીરમાં પ્રવેશી તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. એક સંધ્યાકાળે નળ રાજા છે એ પગ ધોવે છે ત્યારે એની પગની પાની જે છે તળિયું છે એ કોરું રહી જાય છે અને ત્યાંથી આ કળી છે એ નળરાજાના શરીરમાં પ્રવેશ કરે છે અને એની બુદ્ધિ છે એ ભ્રષ્ટ કરી નાખે છે. તો આવી સુંદર કથા અહીં ખૂબ સરસ રીતે આલેખન પામેલી છે. હવે આપણે આ આખ્યાન ખંડની વાત કરીશું. આખ્યાનની અંદર જે કડવા મૂકવામાં આવ્યા હોય તેમાં કડવું નંબર 28 છે. મને ઈચ્છા નૈષધ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી, જુએ તો ઊભા છે નળપંચ, કન્યા કહે આ ખોટા સંચ. હવે પહેલી કાવ્ય પંક્તિ છે એમાં કીધું છે મને ઈચ્છા નૈષધ રાય તણી. નૈષધ રાય એટલે અહીંયા નૈષધ દેશના રાજા, નૈષધ દેશના રાજા છે એનું નામ છે નળ રાજા, કે અહીંયા નૈષધ દેશના રાજા નળ રાજાની ઈચ્છા છે કન્યા ગઈ નળ રાય ભણી. એટલે અહીંયા કન્યાનો શબ્દ છે દમયંતી. દમયંતી છે એ લગ્ન કરવા માટે એટલે કે વરમાળા પહેરાવવા માટે એ નળ રાજા તરફ જાય છે. દમયંતીનો સ્વયંવર છે એમાં નૈષધ દેશના રાજા નળરાજાની ઈચ્છા છે કે તે લગ્ન કરે એ માટે કન્યા દમયંતી છે એ નળરાજા પાસે વરમાળા પહેરાવવા માટે જાય છે. જુએ તો ઊભા છે નળપંચ, કન્યા કહે આ ખોટા સંચ. નળપંચ, હવે દમયંતી જ્યારે એ પહેરાવવા માટે વરમાળા પહેરાવવા માટે જાય છે ત્યારે જોવે છે નળરાજા પાસે જઈને જોવે છે તો ત્યાં નળપંચ એટલે પાંચ નળરાજા ઊભા છે. પાંચ નળરાજા ત્યાં ઊભા છે, કન્યા કહે આ ખોટા સંચ. એટલે આ પાંચ નળરાજાને જોઈ અને દમયંતી કહે છે કે મારી સાથે આ કંઈક મોટું કપટ થયું છે, મારી સાથે કોઈ ખોટું કપટ કોઈ ખોટું કાવતરું અહીંયા કરવામાં આવ્યું છે. હંસનું કહ્યું અવરથા ગયું, હંસનું કહ્યું અવરથા ગયું, નળનાથનું વરવું રહ્યું. હવે હંસનું કહ્યું અવરથા ગયું એટલે અહીંયા દમયંતી કહે છે કે હંસે એને જે ભવિષ્યવાણી કરી હતી એ ભણી ભવિષ્યવાણી અહીંયા નકામી સાબિત થઈ છે. નળનાથનું વરવું રહ્યું, અહીંયા કહે છે કે નળનાથ એટલે નળરાજા, નળરાજા સાથે વરવું એટલે લગ્ન કરવા, નળરાજા સાથે લગ્ન કરવાનું હવે રહી જ ગયું. કેમ કે અહીંયા એકથી વધારે એટલે કે પાંચ નળરાજા જોવા મળે છે એટલે દમયંતી કહે છે કે હંસે જે કંઈ પણ ભવિષ્યવાણી કરી હતી તે નકામી થઈ છે, કારણ કે અહીંયા નળરાજા સાથે લગ્ન કરવાનું રહી જ જાય છે. એક નળ સાંભળ્યો ધરા, આ કપટેકો આવ્યા ખરા. અહીંયા દમયંતી વિચારે છે એક નળ સાંભળ્યો ધરા, ધરા એટલે કે પૃથ્વી, પૃથ્વીની અંદર એક જ નળ રાજા છે એવી વાત મેં સાંભળી હતી, પૃથ્વીની અંદર એક જ નળ રાજા છે એવી મેં સાંભળી હતી, તો
તો આ કપટીકો આવ્યા ખરા, તો આ ધરતી ઉપર આટલા બધા કપટીઓ ક્યાંથી આવી ગયા? પૃથ્વીની ઉપર એક જ નળ રાજા છે એવું મેં સાંભળ્યું હતું, તો આ કપટી લોકો, આટલા બધા કપટી લોકો એ બીજા ચાર છે એ ક્યાંથી આવી ગયા? એટલે હવે એને વિચાર આવે છે કે આ પાંચમાંથી સાચા નળ રાજા કયા છે, આ એક નળ રાજા સિવાયના બીજા ચાર વ્યક્તિ કોણ છે? પાંચે નળ ચેષ્ટા કરે, લાભ હાર કંઠ આગળ ધરે. પાંચ નળ ચેષ્ટા કરે, અહીંયા પાંચ નળ રાજા જે ઊભા છે એ પાંચે પાંચ નળ એવો પ્રયત્ન કરે છે, લાભ હાર કંઠે આગળ ધરે. કંઠ એટલે ગળું, લાભ હાર એમ કહીને પોતાનો કંઠ છે એ આગળ ધરે છે. દમયંતીની સામે પાંચ નળ ઊભા છે, એ પાંચ નળ રાજામાંથી ચાર છે એ ખોટા કપટી લોકો છે, અને અહીંયા એક સાચા નળ રાજા છે. આ પાંચે પાંચ નળ રાજા છે એ ચેષ્ટા કરે છે, વરમાળા પહેરવાનો પ્રયત્ન કરે છે, લાવ હાર એટલે કે લાવ વરમાળા એમ કહી પોતાનો કંઠ એ આગળ ધરે છે. તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી, આવી જાહા પિતા ભા ભીમક, અરે તાતજી જુઓ કૌતક. હવે અહીંયા તવ દમયંતી થઈ ગાભરી, હવે આ પરિસ્થિતિમાં દમયંતી થોડીક હતાશ થઈ પોતાના પિતા ભીમક રાજા પાસે પાછી આવે છે. પરિસ્થિતિ છે એને વિપરીત લાગે છે, કારણ કે અહીંયા એક કરતાં બીજા પાંચ નળ રાજા ઊભા છે, એટલે એ આવી જહા ત્યાં પિતા ભીમક, જ્યાં પિતા ભીમક છે ત્યાં આવી અને દમયંતી બોલે છે કે જુઓ તાતજી, તાત એટલે પિતા, કૌતક એટલે નવાઈ, જુઓ પિતાજી આ કેવી નવાઈ પમાડે તેવી ઘટના બની છે. એનું કહેવાનું છે કે અહીંયા હું એક નળને આરોપું હાર, દીઠા પંચને પડ્યો વિચાર. એટલે પિતાજીને કહે છે કે જો પિતાજી કેવી નવાઈની વાત છે, કેવી મારી સાથે ઘટના બની છે. હું એક નળને આરોપું હાર એટલે હું એક નળને હાર પહેરાવું, હું એક નળ રાજાને વરમાળા પહેરાવું, ત્યારે પંચ પડ્યો વિચાર, મને પાંચ નળ રાજા દેખાય છે, આ જોઈ અને મને આશ્ચર્ય થાય છે, આ જોઈ અને મને નવાઈ લાગે છે કે આવું કેમ બન્યું છે. ભીમક કહે આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ, શકે દેવતા તા નિરાધાર, થઈ આવ્યા નળને આકાર. હવે આ સાંભળી અને ભીમક રાજા કહે છે, પોતાની દીકરીને આશ્વાસન આપે છે કે આશ્ચર્ય ન હોય, આ વાતની નવાઈ પમાડવાની ન હોય, કેમ કે તું જ વિના પંચ ન દેખે કોઈ. તું જ વિના એટલે તારા વિના, પંચ એટલે પાંચ, તારી વિના બીજા કોઈ એ પાંચ નળને જોઈ શકતું નથી. તારી સિવાય જે બીજા, એ જે પાંચ નળ રાજા છે ને, તારી સિવાય બીજું કોઈ જોઈ શકતું નથી. શકે દેવતા ત્યાં નિરાધાર, નિરાધાર એટલે આધાર વગરના. શકે દેવતા કે એટલે બની શકે કે દેવતા છે એ નિરાધાર થઈ ગયા હશે, થઈ આવ્યા નળને આકાર. નળને આકાર એટલે નળ રાજાનું સ્વરૂપ લઈને, કે તેને પણ તારી સાથે લગ્ન કરવા હશે, એટલે સ્વર્ગના દેવતાઓ નળ રાજાનું રૂપ ધારણ કરીને આવ્યા હશે. ભીમક રાજા એને કહે છે, દમયંતીને આશ્વાસન આપે છે કે એમાં કંઈ આશ્ચર્ય લગાડવાનું ન હોય, તારા વિના પાંચ નળ રાજાને કોઈ જોઈ શકતું નથી. બની શકે કે દેવતા નિરાધાર થઈ ગયા હોય, એટલે એને પણ તારી સાથે લગ્ન કરવા હોય, માટે સ્વર્ગના દેવતાઓ એ નળ રાજાનું સ્વરૂપ લઈ અને તારી પાસે આવ્યા હશે. એ પરીક્ષા નિમિત્ત નહીં ચક્ષ, વીરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચનળ ભણી. એ પરીક્ષા નિમિત્ત નહીં ચક્ષ, એટલે અહીંયા તો કે વાત આગળ એવી કરી, વરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી એ પાંચ નળ પાસે. એ સ્વયંવરમાં આવેલા જે દેવતાઓ છે એની વાત કરવામાં આવી છે.
કે અહીંયા સ્વયંવરમાં જે દેવતાઓ આવ્યા છે એમાં ઇન્દ્ર, વરુણદેવ, અગ્નિદેવ અને યમદેવ આ ચાર જે દેવતાઓ છે એ નળ રાજાનું સ્વરૂપ લઈને આવ્યા છે. પણ તેને કઈ રીતે ઓળખવા એના માટે રસ્તો બનાવવા માટે દમયંતીને ભીમક રાજા કહે છે કે જેની આંખો ચક્ષ નિમિષ નહીં, ચક્ષ ચક્ષ એટલે આંખો, જેની આંખો પલકારા ન લેતી હોય, જેની આંખો છે એ પલકારા ન લેતી હોય. પછી વીરજ વસ્ત્ર, તો કે જેના વસ્ત્ર છે એ એકદમ સ્વચ્છ હશે. અને ત્રીજી વસ્તુ કીધું કે ઊભા અંતરિક્ષ, કે તેઓ અંતરિક્ષની બાજુમાં મોં રાખીને ઊભા હશે. દમયંતીને એ રસ્તો બતાવે છે ભીમક રાજા કે જેની આંખોમાં પલકારા ન લેતી હોય, જેમના વસ્ત્રો એકદમ સ્વચ્છ હશે અને તે અંતરિક્ષ બાજુ મોં કરીને ઊભા હશે. આ વાત સાંભળી ભીમક તણી, ભીમક રાજાની એટલે કે પોતાની પિતાજીની વાત સાંભળી અને દમયંતી કન્યા એટલે દમયંતી પંચ નળ ભણી એટલે દમયંતી પાછી પાંચ નળની બાજુ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. પિતાએ માર્ગ દેખાડ્યો, અહીંયા ભીમક રાજાએ જે માર્ગ બતાવ્યો છે એ રસ્તા અને એ ઉપાય મુજબ દમયંતી નારીએ નર શોધી નાખ્યો એટલે દમયંતીએ સાચા નળ રાજાને શોધે છે. દમયંતી જેમ વરવા જાય ઘસી ઇન્દ્રનળ આગળ થાય, એટલે જ્યાં દમયંતી જેમ વરવા જાય એટલે જ્યાં નળ રાજાને પોતાનો જે વરમાળા છે એ પહેરાવવા માટે દમયંતી જાય છે એટલે ધસી ઇન્દ્રનળ આગળ થાય. ધસી ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવ, નળ આગળ એટલે નળ રાજાની આગળ, એટલે જ્યાં ઇન્દ્રદેવ નળનું સ્વરૂપ લઈને આવ્યા હતા એ નળ રાજાની આગળ આવીને ઊભા રહી જાય છે અને પોતાનો કંઠ પોતાનું ગળું છે એ વરમાળા પહેરવા માટે આગળ ધરે છે. પિતાએ માર્ગ દેખાડ્યો એટલે દમયંતી એ નળ રાજાને શોધી કાઢે છે. પણ દમયંતી જેમ આ નળ રાજાને વરમાળા પહેરાવવા જાય છે એટલે ઇન્દ્રદેવ જે નળનું સ્વરૂપ લઈને આવ્યા હતા તે નળ રાજાની આગળ આવીને ઊભા રહી જાય છે અને પોતાનું ગળું વરમાળા પહેરવા માટે આગળ ધરે છે. એક એકને આગળ કરે લેવા માળ કંઠ આગળ ધરે. એક એકને આગળ કરે પછી એક મેક એટલે કે અહીંયા જે ચાર દેવો જે નળ રાજાનું સ્વરૂપ લઈને આવ્યા છે એ એક પછી એક આગળ ફરે એટલે એકબીજાને ધક્કા મૂકી કરીને એક પછી એક વરમાળા પહેરાવવા માટે આગળ વધે છે. લેવા માળ કંઠ આગળ, લેવા માળ એટલે માળા લેવા, વરમાળા લેવા માટે પોતાનું ગળું છે એ આગળ ધરે છે, એકબીજાને ધક્કા મૂકી કરે છે. સંચન આવેરે ફરી તવ દમયંતી થઈ ગાભરી. ત્યારે સંચના આવે રે ફરી, આ સમયે દમયંતી એ પાછી શંકામાં મુકાઈ જાય છે કે હવે પોતે શું કરવું, મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તવ દમયંતી થઈ ગાભરી, આવા સમયે દમયંતી છે એ થોડી ગભરાઈ જાય છે એટલે કે નક્કી નથી કરી શકતી કે આ વરમાળા એણે કોને પહેરાવી. અહીંયા દેવો છે એ એકબીજાને ધક્કા મૂકી કરતા જોવા મળે છે. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીછમુખો થજો મહારાજ. હવે અગ્નિદેવ છે, આ અગ્નિદેવ છે જે ચાર દેવમાંથી એક દેવ છે એ અગ્નિદેવ છે, એ અગ્નિ જાણ્યું ઇન્દ્રનું કાચ, રીછમુખો થજો મહારાજ. હવે ઇન્દ્ર રાજા જે છે એ મનમાં ને મનમાં એ અગ્નિને શ્રાપ આપી દે છે. શું શાપ આપે છે? તો અહીંયા શું કરવું, તો કે અગ્નિને એને શાપ આપે છે કે રીછમુખો થજો મહારાજ. એટલે કે અહીંયા ઇન્દ્રદેવ છે એ શ્રાપ આપે છે કે તમારું મુખ છે એ રીંછ જેવું થઈ જાય. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજર મુખો કીધો.
વરુણ દેવ છે એ મનમાં શ્રાપ આપે છે અને વરુણ દેવ એવું શ્રાપ આપે છે કે તમારું મુખ એ માંજર મુખ થઈ જાય. માંજર મુખ શબ્દનો અહીંયા છે તો કે બિલાડાના મુખ જેવું, માંજર એટલે અહીંયા બિલાડું, બિલાડાના મુખ જેવું તમારું મુખ છે એ થઈ જાય. અહીંયા અંદરોઅંદર બધા દેવો એકબીજાને શ્રાપ આપે છે એની જે વૃત્તિ છે અહીંયા જોવા મળે છે કે અહીંયા રીછ જેવું મુખ થવાના જે શ્રાપ આપે છે અને ત્યાર પછી તો વરુણદેવ છે એ યમદેવને જમ એટલે અહીંયા યમ યમદેવને બિલાડાના મુખ જેવું એનું મુખ થઈ જાય એવો શ્રાપ આપે છે. તો અંદરોઅંદર આ બધા એકબીજાને શ્રાપ એ કહે છે કે ઇન્દ્રે મનમાં શ્રાપ આપ્યો કે તમારું મુખ છે એ વાંદરાના મુખ જેવું થઈ જાય. ઇન્દ્રએ શ્રાપ આપ્યો અગ્નિદેવને કે તમારું મુખ એ વાનરના મુખ જેવું થઈ જાય. અગ્નિએ ઇન્દ્રદેવને શ્રાપ આપ્યો કે તમારું મુખ છે એ રીછ જેવું થઈ જાય. અને ત્યાર પછી યમદેવનું મુખ છે એ બિલાડા જેવું થઈ જાય એવું વરુણદેવ શ્રાપ છે એ આપે છે. આ રીતે અંદરોઅંદર બધા એકબીજાને શ્રાપ આપે છે. ધર્મે અંતર ઈચ્છું એવું વરુણનું મુખ થાય શ્વાનના જેવું. ધર્મરાજા એવો શ્રાપ આપે છે કે એને બી મનમાં થયું કે વરુણદેવનું મુખ છે એ શ્વાનના મુખ જેવું થઈ જાય, કે વરુણદેવનું મુખ છે એ કૂતરાના મુખ જેવું થઈ જાય. તો અંદરોઅંદર બધા એકબીજાને શ્રાપ આપે છે. રીછ વાંદર શ્વાન માંજર કન્યા કહે વર રૂડાચાર, ઇન્દ્રાય વાણી એમ ભણે આધા વેધ માંડ્યો આપણે. રીછ વાંદર શ્વાન માંજાર, હવે અહીંયા હમણાં આગળ જોયું એમ કે રીછ વાંદર કૂતરું અને બિલાડું આ ચારના જેવા મુખ થઈ જાય એવું શ્રાપ એકબીજાને આપે છે. એટલે દમયંતી પણ કટાક્ષ કરતી કહે છે, કન્યા કહે વર રૂડા ચાર, દમયંતી કટાક્ષ કરતી કહે છે કે વાંદરું શ્વાન બિલાડું અને રૂચ આવા ચાર રૂડાવર છે એ મારી સાથે લગ્ન કરવા આવ્યા છે. ઇન્દ્રરાય વાણી એમ ભણે આધા વેધ માંડ્યો આપણે. જ્યારે ઇન્દ્રરાય એટલે ઇન્દ્રરાજા, વાણી એટલે અહીંયા કહે છે ઇન્દ્રરાજા કહે છે કે આપણે આધા વેધ માંડ્યો આપણે, આપણે અહીંયા ખોટા વેશ ધારણ કર્યા છે, આપણે અહીંયા આ વસ્તુ ખોટી કરી છે, આપણે એકબીજાને શ્રાપ આપી અને ખોટું પરિસ્થિતિ ઊભી કરી છે, આપણે ખોટો વિરોધ કરીને એકબીજાને શ્રાપ આપ્યો છે. જમ કહે હા હસાવો લોક, જમ એટલે અહીંયા યમદેવ, યમદેવ કહે છે કે હા કા હસાવો લોક. યમદેવ કહે છે, યમરાજા કહે છે કે આપણે લોકોમાં હાસીને પાત્ર બની ગયા છીએ. શાપ કીધા માહો માહે ફોક, હવે અંદરોઅંદર માહોમાં એટલે અંદરોઅંદર, ફોક એટલે નકામું, આપણે જે એકબીજાને શ્રાપ આપ્યા છે એ શ્રાપ એ બધા એકબીજાને આપેલા શ્રાપને નષ્ટ કરે છે. દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી, હવે દમયંતી છે એની સામે આ પાંચ નળ જે ઊભા છે જે હવે શ્રાપથી મુક્ત થઈ અને મૂળ રૂપમાં આવી જાય છે. એટલે દમયંતી પાછી વિચારે વળી, દમયંતી ફરી વખત વિચારમાં પડી જાય છે. સમાન શોભે પંચનળી, આ પાંચે પાંચ લાગતા વ્યક્તિ એક સરખા લાગે છે, તો આ પાંચમાંથી સાચો નળ રાજા કોણ છે, વળી પાછી એ વિચારમાં પડી જાય છે. કહોને વરીએ કહોને ઉવેખીએ, વરમાળા કહોને આરોપીએ. અહીંયા દમયંતી મનમાં વિચાર કરે છે કે કોને વરીએ કોને ઉવેખીએ, અહીંયા તો બધા એક સરખા જ લાગી રહ્યા છે, કયા નળ સાથે હું લગ્ન કરું, કયા નળને હું વરમાળા પહેરાવું. અને વિચારમાં ને વિચારમાં કહે છે કે આ પાંચ નળ એક સરખા દેખાઈ રહ્યા છે. વરમાળા કહોને આરોપીએ, વરમાળા હું કોના ગળામાં નાખું.
અને સાથે સાથે જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર. હવે પાંચે પાંચ નળ રાજા બનીને ઊભા છે, એમાં ઘણા બધા એ બધા રાજકુમારમાં એક નળ રાજા એને નિરાધાર દેખાય છે. નિરાધાર એટલે કે શાંતિથી ઊભા હોય એવા એક નળ એને આ પાંચમાંથી દેખાઈ આવે છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. હવે બુદ્ધિવાન નારી એટલે દમયંતી. દમયંતી એક બુદ્ધિશાળી સ્ત્રી છે, તેથી તે બધા દેવતાઓનું માન મુકાવી દે છે. ચારે ને પૂછે કરી પ્રણામ. ચારે દેવતાઓને એ પ્રણામ કરી અને પૂછે છે કે તમારા તાતના શા શા નામ, તાત એટલે પિતા, તમારા બધાના પિતાજીના નામ શું છે. દમયંતી છે એક બુદ્ધિશાળી સ્ત્રી છે, તેથી તે બધા દેવતાઓનું માન મુકાવી દે છે. ચારે દેવોને પ્રણામ કરીને પૂછે છે કે તમારા પિતાજીના શું શું નામ છે, તમારા પિતાજીના નામ મને બતાવો. લોભ વિશે ગણ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ. હવે લોભ વિશે ગણ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ. જે માણસને લોભ હોય એ માણસ પાપ કરે જ. જે વ્યક્તિના મનમાં લોભ હોય એ વ્યક્તિ હંમેશા પાપ કરે. છતાંય તે એ વ્યક્તિને પોતાને એ ખબર નથી પડતી કે પોતે પાપ કરતો હોય છે. વીરસેન પાંચનો બાપ. આ રીતે આ જો અહીંયા જે ચાર દેવો આવ્યા છે, એ દેવો ને ખબર નથી પડતી કે દમયંતી સાથે છળકપટ કરીને લગ્ન કરવાનું પાપ, એટલે ખોટું કામ કરવા માટે આવ્યા છે, એ દેવોને દેખાતું નથી. એટલે જે વ્યક્તિ પાપ કરે છે એ પાપની તેને ખબર પડતી નથી. એટલે એ કહે છે કે અમારા પાંચના પિતાનું નામ વીરસેન છે. વીરસેન અમારા પાંચેના પિતાનું નામ છે. જે વ્યક્તિ પાપ કરતું હોય છે ખુદ નથી સમજી શકતું કે પોતે આટલું મોટું ખોટું કામ કરે છે, જેમ અત્યારે આ ચાર દેવો કરી રહ્યા છે. કન્યા વળતી કરને ઘસે. અહીંયા કર એટલે હથેળી, હાથ, હાથની હથેળી. અહીંયા દમયંતી પોતાની હાથની હથેળી ઘસે છે અને સખી સામું જોઈ જોઈ હસે. અને તેની સખીઓ છે એ દમયંતીની સામે જોઈને હસી રહી છે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. દમયંતીની સખી કહે છે, મિત્ર કહે છે કે તમે શા માટે આવી રીતે નળ રાજા પર ઘેલા થયા છો, તમે નળ રાજા પર આવા ગાંડા શું કામ થઈ ગયો છે, શું કપટ રૂપને વળગી રહ્યા. એટલે કે અહીંયા નળ રાજાના વેશ લઈ અને બીજા કપટીઓ રૂપ ધારણ કરીને આવ્યા છે, એની પાછળ તમે શું કામ વળગી રહો છો. બીજા પુરુષ રૂપના ધામ. અહીંયા જે બીજા પુરુષ હાજર છે, એ બીજા જે રાજાઓ આવ્યા છે એ પણ બધા રૂપવાન છે. તો સાંભળો કહું દેશ દેશના નામ. તો બીજા દેશના જે રાજાઓ છે, બીજા દેશના જે સુંદર રાજાઓ છે, જે રૂપવાન રાજાઓ છે, એની વાત હું તમને જણાવું. તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. હવે અહીંયા દમયંતી તમામ દેશના રાજાઓને જોઈ લે છે અને બધા જ આવેલા રાજાઓના ગુણો એમની સખીઓ એમને સંભળાવે છે. તોય કન્યાને ન ગમ્યું કોઈ, છતાં પણ દમયંતીને કોઈ ગમતું નથી. એટલા બધા રાજા, એના ગુણો બધું વિશે એણે જાણ્યું, બધી વિશેષતા પણ જાણી, પણ કોઈ રાજા દમયંતીને ગમતો નથી. ફરી પંચ નળને જોઈ. ફરી વખત દમયંતી એ આ પાંચ નળ રાજા જે ઊભા છે એની સામે જુએ છે. પાંચે નળ રાજાની સામે એ જુએ છે, કેમકે અહીંયા દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગામ. આખા ઈચ્છા બધા દેશમાંથી નરેશ એટલે રાજા, જે કોઈ પણ રાજા આવ્યા છે એ દરેક રાજાના નામ, એના ગુણ, એની વિશેષતાઓ એની દાસી એટલે કે એની સખી એ વર્ણવે છે. એના ગુણ, એનું રૂપ, એના પર જે વિશેષતા છે એ બધું જ એ સમજાવે છે. પણ અહીંયા
દમયંતીને કોઈ ગમતું નથી અને ફરી વખતે પાંચ નળરાજાની તરફ જોઈ રહે છે. હું નળ પાંચ ઉછરે, પણ કન્યા કોને નવ વરે. હું નળ પાંચ ઉછરે. અહીંયા જે પાંચ નળ રાજા ઊભા છે એ પાંચે પાંચ નળ રાજા હું નળ છું, હું સાચો નળ છું એવું બોલ્યા કરે છે. પાંચે નળ રાજા ઊભેલા એવું બોલે છે કે હું સાચો નળ છું, પણ તો કે કન્યા કોહોને નવ વરે, પણ દમયંતી કોઈને વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેરી લાવ્યા. એવામાં નારદજી અંતરિક્ષમાંથી આવતા દેખાઈ રહ્યા છે અને તેની સાથે ઇન્દ્રાણી આદિને તેડી લાવ્યા. એટલે એની સાથે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી, એ સિવાય બીજા દેવો જે છે એની પત્નીઓને પણ એ સાથે લઈને આવતા જોવા મળે છે, એવું દેખાઈ રહ્યું છે. લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણું. હવે આ લજ્જા પામ્યા લોભ ઘણું, આ જે ચારેય દેવ છે એ પોતાની પત્નીઓને આકાશમાંથી આવતા જોવે છે એટલે લજ્જા એટલે કે શરમ અનુભવે છે કે અહીંયા એણે જે લોભ માટે કાર્ય કર્યું એનાથી એને શરમ આવે છે. એ કારજ નારદજી તણું, જે નારદજી છે એ કાર્ય માત્ર નારદજીએ જ કર્યું છે એ તેમને ખબર પડી જાય છે કે નારદજી એમની બધી પત્નીઓ છે એને લઈને આવી રહ્યા છે. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વિના. હવે ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરથાર, અહીંયા જે ચારે દેવ છે એ ચારે દેવની ચાર નાર એટલે ચારે દેવની ચાર પત્ની છે એ ગગનેથી નારદજી સાથે આવતી જોવે છે એટલે આ જોઈ અને આ જે દેવો છે એ શરમ અનુભવે છે. લોભને કારણે એમણે આ કૃત્ય કર્યું છે એનું શરમ અનુભવે છે કે આ કાર્ય છે માત્ર નારદજી દ્વારા જ થઈ શકે. કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણી માંડ્યા વના. હવે કન્યાએ દીઠી દેવાંગના એટલે દેવાંગના એટલે દેવોની પત્ની, કન્યા એટલે દમયંતી. દમયંતી એ ચારેય દેવોની પત્નીને જુએ છે અને એમ જાણીને માંડ્યા વના. અમે અલ્પ જીવ કરું તમો ભારે ખમ ભવના ભૂપ. હવે પાંચેય પત્ની ચારેય પત્નીઓને જોવે છે અને ચારેય દેવ પાસે જઈ અને અહીંયા એક વિનંતી દમયંતી કરે છે કે અમે અલ્પ જીવ કરું. અલ્પ જીવ, અમે એક ઓછું જીવન જીવનારા જીવ છીએ, અમે એવા માણસો છીએ જે નાના છીએ, જે ઓછું જીવવાવાળા છીએ. કરૂપ એટલે કે કદરૂપા માણસ છીએ. તમે ભારે ખમ ભવના ભૂ, અને તમે જે છો એ તો આ સંસારના ભૂપ એટલે રાજા, આ સંસારના મહાન રાજા છો. એને વિનંતી કરે છે કે અમે તો માત્ર ને માત્ર નાના માણસો છીએ, ઓછું જીવવાળા કદરૂપા માણસો છીએ, અને તમે એ મહાન સંસારના રાજા છો. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન, એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. હવે અહીંયા અમો જમ જરાથી ત્રાસીએ, એટલે અમે અહીંયા જમ જરા એટલે અહીંયા જન્મ મૃત્યુની વાત છે. અમે જન્મ અને મૃત્યુથી ત્રાસવું એટલે કંટાળી ગયા છીએ. પૂજનીક તમને ઉપાસીએ, કે તમે છો એ અમારી માટે પૂજનીય છો અને અમે તમારી ઉપાસના કરીએ છીએ એટલે કે સેવા પૂજા કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. તમે મારા માટે, દમયંતી કહે છે, તમે મારા માટે ભીમક રાજા સમાન છો અને હું તમારી પુત્રી સમાન છું. એવું કહી ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. આટલું દમયંતી બોલે છે એટલે ભર્યા ચક્ષ એટલે અહીંયા ચક્ષ એટલે આંખ, આંખ ભરાઈ જાય છે. આટલું બોલી અને એમની આંખમાં, દમયંતીના આંખમાં આંસુ લાવી દીધા છે એટલે રડે છે. લાજ્યા દેવ થયા પરતક્ષ. હવે દેવોને શરમ આવે છે, ચારે દેવોને, એટલે કે શરમથી તેઓ આમ કહીએ તો પરતક્ષ એટલે સાક્ષાત થઈ ગયા, પ્રત્યક્ષ રૂપમાં
આવી જાય છે. ઇન્દ્ર વરુણ ભગ્ની જમરાય શોભ્યો મંડપ જે જે થાય. અહીંયા જે ચારે ચાર જે નળરાજાનું સ્વરૂપ લઈને આવ્યા છે એ છે ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમદેવ. આ ચારે દેવ જે છે એ પ્રત્યક્ષ રૂપમાં આવી જાય છે. શોભ્યો મંડપ જે જે થાય, અહીંયા લગ્નનો મંડપ દમયંતીનો છે એ શોભી ઉઠે છે. અને જે જે થાય એટલે જય જયકાર. આ જે ચારે દેવ છે એની ત્યાં ઊભેલા લોકો છે એ જય જયકાર કરે છે. નળને તે થયા તુષ્ટિમાન, દેવને કહે માંગો વરદાન. નળને તે થયા તુષ્ટિમાન. હવે નળને એટલે નળરાજાને થયા તુષ્ટિમાન એટલે અહીંયા પ્રસન્ન થવું. બધા દેવો છે એ નળરાજા પર પ્રસન્ન થઈ જાય છે. દેવ કહે માંગો વરદાન. બધા દેવો કહે છે નળરાજાને કે તમે કંઈક વરદાન મારી પાસેથી માગો. બે બે વર આપે સુરરાજ, સહેજે નળનું સરિયું કાજ. હવે અહીંયા બે બે વરદાન, એ બે વરદાન ઇન્દ્રરાજા આપે છે અને સહેજે નળનું સરિયું કાજ એટલે નળરાજાનું કામ છે અહીંયા સરળ કરે છે. કમર માળ આપી સુરરાય, લક્ષ વર્ષ નવ સુકાય. કમળ માળ આપી સુરરાય. સુરરાય એટલે અહીંયા દેવના રાજા જે ઇન્દ્ર છે, ઇન્દ્ર એક કમળની એક માળા આપે છે એટલે કે કમળ માળ આપે છે. હવે એ જે કમળની માળા આપીને એ કહે છે લક્ષ વર્ષ નવ સુકાય. આ જે કમળની માળા છે એ લક્ષ વર્ષ એટલે લાખો વર્ષ સુધી આ માળા સુકાશે નહીં. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે શતજોજન. હવે બીજું એક વરદાન આપ્યું છે તો કે અશ્વમંત્ર, એટલે કે એક અશ્વમંત્ર આપ્યો. અશ્વ એટલે ઘોડો. એક એવો મંત્ર આપ્યો કે જે મંત્ર ઘોડાના કાનમાં બોલવામાં આવે તો ઘોડો એક દિવસમાં 100 જોજન દોડે. શતજોજન એટલે અહીંયા 100 જોજન, 100 જોજન એ ઘોડો દોડે. એક જોજન એટલે કે 8 કિલોમીટર થાય. તેવી રીતે 100 જોજન એટલે 800 કિલોમીટર જેવું થાય. તો એવું એક જ દિવસમાં ઘોડાના કાનમાં જો મંત્ર બોલવામાં આવે તો એ ઘોડો દોડે એવું વરદાન પણ ઇન્દ્ર નળરાજાને આપે છે. કહે અગ્નિ, નહીં દાઝે તું, જહાં સમરે તાહાં પ્રગટું હોય. હવે અગ્નિદેવ છે એ પોતાનું વરદાન આપે છે કે નહીં દાઝે તું, કે તું ગમે તેવી ભીષણ અગ્નિમાં તું હશ તો તું એની અંદર દાઝીશ નહીં. જહાં સમરે તાહાં પ્રગટું હોય. સમરે એટલે સ્મરણ કરવું. જ્યાં તું મારું સ્મરણ કરીશ ત્યાં હું પ્રગટ થઈ જઈશ. એ પણ વરદાન આપે છે કે ભીષણ આગમાં તું દાઝીશ નહીં અને જ્યાં તું મારું સ્મરણ કરીશ ત્યાં હું પ્રગટ થઈ જઈશ. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. હવે ધર્મરાજા છે એ પોતાનું વરદાન આપે છે. એ શું કહે છે તો કે ભોગવે રાજભોગ. તું હે નળરાજા, તું રાજયોગ ભોગવીશ અને ત્યાં લગી નહીં પૂરમાં રોગ. પૂર એટલે અહીંયા નગર, રોગ એટલે જે રોગ થતો હોય એની વાત છે. ધર્મરાજાએ કીધું કે તું રાજયોગ ભોગવીશ અને જ્યાં તું રાજા હશ ત્યાં તારા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે રોગિષ્ઠ થશે નહીં. કોઈ પણ વ્યક્તિને ક્યારે રોગ નહીં થાય જે રાજ્યમાં તું રાજા હશ તે રાજ્યમાં. જે કરશે તારી કથા વાચના, તેને ન હોય જમજાચના. અહીંયા જમજાચનાની વાત છે કે માંગવાની વૃત્તિ. જે તારી કથા વાચના કરશે, જે વ્યક્તિ તારી કથાનું વાંચન કરશે તે વ્યક્તિ પાસે કોઈ દિવસ માંગણ વૃત્તિ આવશે નહીં. વરુણ કહે સાંભળ નરાય, સુખું વૃક્ષ નવપલ્લવ થાય. આગળ વરુણ દેવ કહે છે કે હે નળરાજા, મારી વાત સાંભળ કે તારા રાજ્યમાં સુખું વૃક્ષ નવપલ્લવ થાય. કોઈ તારા રાજ્યમાં સુકું વૃક્ષ હશે તો ત્યાં પણ હરિયાળી છવાશે, નવપલ્લવિત બનશે. એટલે સુકું વૃક્ષ પણ તારા રાજ્યમાં એક હરિયાળી રીતે છવાશે અને નવપલ્લવિત બનશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, 8 વર પામ્યો ભૂપાળ. ત્યાર પછી વરુણદેવ છે એમણે જે વરદાન આગળ આપે છે
કે સમર્યુ જળ ઉપજે તત્કાળ, તત્કાળ એટલે તાત્કાલિક, તું મને સમર્યુ એટલે તું મને જ્યારે યાદ કરીશ ત્યારે તાત્કાલિક ત્યાં જળ ઉત્પન્ન થશે. આઠ વર પામ્યો ભૂપાળ, આ રીતે આઠ વરદાન એ અહીંયા આ રાજા નળ રાજા છે એ પ્રાપ્ત કરે છે. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્થાવ્યા હશો હજો તારા કર. અને પછી ચારે દેવો દમયંતીને પણ વરદાન આપે છે કે અહીંયા અમૃત સ્રાવ્યા હજો તારા કર, તારા હાથ છે એમાં સદાય અમર તત્વ મળી રહે. સર્વ સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. સર્વ સ્તુતિ એટલે હાજર છે એ તમામ લોકોએ દેવોની સ્તુતિ કરીને વંદના કરી, દેવતા તણી એટલે દેવતાઓની સ્તુતિ અને વંદના કરી, અને વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી એટલે પોતાના જહાજમાં વિમાનમાં બેસી બધા દેવો સ્વર્ગ તરફ જતા રહે છે. દમયંતી હરખી તત્કાળ, હવે દમયંતી છે એ હરખાણી એટલે દમયંતી તત્કાલિક આનંદિત થઈ ગઈ. નળને કંઠે આરોપી માળ, નળ રાજાના ગળામાં એમણે માળા પહેરાવી દીધી. સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા. હવે જ્યાં ત્યાં હાજર સાધુ છે, સંતો છે, રાજાઓ છે, જેટલા સારા વ્યક્તિઓ છે એ બધા ત્યાં ઉપસ્થિત છે. જ્યારે અદેખવા, અદેખવા એટલે કે જેને અદેખાય હોય, જેના મનમાં ઈર્ષ્યા હોય, એવા ઈર્ષ્યાવાળા કરવાવાળા લોકો છે એ ત્યાંથી ઉઠીને જતા રહે છે. વરકન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી ભરી. હવે અહીંયા વર અને કન્યા આ બંને વરકન્યા જે છે એના લગ્ન થઈ જાય છે. વિધિ પરણ્યા રીત કરી એટલે વિધિસર રીતથી, વિધિની વિધિસરથી એમના લગ્ન થાય છે. અને ભીમકે પહેરામણી ભલી ભરી, જે ભીમક રાજા છે એણે જે વર પક્ષની પહેરામણી ભરી એટલે કે સારી એવી આગતા સ્વાગતા કરી અને જે ભેટ છે એ પણ અર્પણ કરી. નળ દમયંતી બંને જાય, વોળાવી વળ્યા ભીમકરાય. નળ અને દમયંતી બંનેના લગ્ન થઈ ગયા છે એટલે રાજા પોતાની દીકરીને એ બંને દીકરીને જે લાડ પ્રેમ કરેલો છે એ સફળ થયો છે એવું માની અને પ્રેમ અને લાડ કરી અને પોતાની દીકરીને વોળાવી વળ્યા ભીમકરાય. પોતાની દીકરી જે છે દમયંતી એને તે વળાવી આવે છે એટલે દીકરીને ગાજતે વાજતે લાડકોડ પહોંચ્યા આપણા, નળને વાના કીધા ઘણા. એટલે અહીંયા લાડકોડ જે પોતાની દીકરીને એણે જે લાડકોડ કરેલા છે, જે પ્રેમ આપેલો છે એ લાડ કરી અને નળને વાના કીધા ઘણા. એટલે નળ રાજાને પણ એ કહે છે કે અહીંયા એણે પોતાની દીકરીને જે લાડ કરી છે, લાડ કરીને સાચવી છે એવી રીતે પણ એની દીકરીને સાચવે એવી વાત કરે છે. અને નળ દમયંતી બને જાય છે એને વળાવે ભીમક રાજા છે એ બંનેને પોતાની દીકરીને નળ રાજાની સાથે મોકલી દે છે. ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. હવે અહીંયા વાજતે ગાજતે નળ રાજા છે એ પોતાના મહેલ તરફ વળે છે ત્યારે કળિયુગ દ્વાપર સામા મળ્યા. એ સમયે એની સામે કળિયુગ અને દ્વાપર યુગ આ બંને એમની સામે મળે છે. વરવા વે દર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા. હવે આ બંને છે એને આ વરવા વેદર્ભી એટલે વિદર્ભ દેશની રાજકુમારી જે છે દમયંતી, તો આ રાજકુમારીને વરવા માટે નારદજીએ એ આ કળી અને દ્વાપરને મોકલ્યા છે. તો આ બંને એટલા બધા ઉતાવળા ચાલી રહ્યા છે કે એ શ્વાસથી, એના ઉતાવળા શ્વાસથી હાફડા ફાફડા થઈ રહ્યા છે. બેઠો મહિષ ઉપર કળીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. બેઠો મહિષ ઉપર કળીકાળ એટલે અહીંયા જે કળિયુગ છે એ કળિયુગ મહિષ, મહિષનો અર્થ થાય પાડો, પાડા ઉપર બેઠો છે. અને કંઠે મનુષ્યના શીશની માળ, કંઠ એટલે ગળું, એના ગળામાં મનુષ્યોના માથાની માળા પહેરી છે. એટલે અહીંયા મનુષ્યના માથાની જે ખોપરી છે એ એમણે પહેરી છે. કર્મા કાતુ લોહ શણગાર,
કર એટલે હાથ, એના હાથમાં લોખંડની તલવાર છે, લોહનો શણગાર એટલે લોખંડની તલવાર છે, શીશ સઘળી ધીકે અંગાર, અને તેનું શીશ છે એ કેવું છે, ધીખે અંગાર, અંગાર એટલે અંગારા જેવું, એક સઘળી જેવું, કે સઘળી જેવું એમનું જે માથું છે એ માથું અંગારા જેવું દેખાય છે, એટલે કે એનું માથું અત્યારે સળગી રહ્યું છે. જય વરુ દમયંતી રૂપનિધાન જુએ તો મળી સાહમી જાણ. હવે અહીંયા જય વરુ દમયંતી રૂપનિધાન, હવે કળિયુગની ઈચ્છા શું હતી, તો કે હું જઈને એ રૂપવાળી દમયંતી છે એ દમયંતી સાથે જઈને લગ્ન કરું, પણ એ જુએ છે તો બંનેના લગ્ન થઈ ગયા છે અને જેની જે સામી જાન છે એને સામે મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. હવે કન્યાએ વર જાણ્યો વર્યો, અહીંયા કલીને ખબર પડી ગઈ છે કે કન્યા છે એના લગ્ન થઈ ગયા છે, પરણી ગઈ છે. આ જોઈને કલી છે એ ક્રોધમાં આવી જાય છે, ખૂબ જ ક્રોધે ભરાય છે, અને ત્યાંથી એ પાછો પણ ફરી જાય છે, ક્રોધમાં ને ક્રોધમાં પાછો ફરી જાય છે. જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાગુ પૂઠે થઈ. હવે કલી આગળ કહે છે કે જો નળરાજાએ હું એટલે મને નળરાજાએ મને દમયંતી સાથે પણ પરણવા ન દીધો તો આજથી લાગુ પૂઠે થઈ, પૂઠે એટલે પાછળ, હું એની પાછળ પડી જઈશ, દમયંતી સાથે મારા લગ્ન નહીં થવા દે તો હું એની પાછળ પડી જાઉં છું, અને જ્યાં સુધી એની પાછળ હું નહીં પડું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. નળરાજા આવ્યો પૂર વિશે, એટલે બીજી તરફ, પૂર વિશે એટલે અહીંયા પોતાનું જે નગર છે એ નગર, પૂર એટલે નગર. નળરાજા પોતાના નગરમાં પાછા જ્યારે આવે છે પોતાની પત્ની સાથે, ત્યારે કર રાજ્ય નારી શું સુખે, નારી એટલે પત્ની, પોતાની પત્ની સાથે એ સુખેથી અહીંયા પોતાના રાજ્યમાં રાજ કરે છે. નળરાજા પોતાની પત્નીને લઈ અને આવે છે અને પોતાની પત્ની સાથે સુખેથી રાજ્ય કરે છે. ભોગવે ભોગ નાના વિધપે, સ્વર્ગનું સુખ પામે ઘેર. હવે નળરાજા છે એની ભોગવે ભોગ નાના વિધપે, નાના મોટા અનેક પ્રકારના સુખ સગવડો આ બંને ભોગવી રહ્યા છે, અને સ્વર્ગનું સુખ પામે ઘેર, સ્વર્ગની અંદર જે સુખ હોય એવું સુખ શાંતિ આ બંને ભોગવી રહ્યા છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. આ બંને વચ્ચે ખૂબ જ, પ્રભુ પત્ની એટલે અહીંયા પતિ પત્ની, પતિ પત્ની વચ્ચે, નળરાજા અને દમયંતી વચ્ચે ખૂબ પ્રેમ વધી ગયો છે, અને અહીંયા આ જે પ્રેમ છે એ એક નેમ એટલે નિયમ, સત્ય એટલે સત્ય, સત્ય અને નિયમની સાથે એ પ્રેમને સાચવે છે, એટલે કે દાંપત્ય જીવનમાં યોગ્ય નિયમોનું પાલન તેઓ કરે છે. ચારે વર્ણ પાળે કુલધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ. હવે અહીંયા જે નળ રાજા છે એ આપણા જે ચાર વર્ણ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર, આ ચારેય જે વર્ણ છે એના કુળના જે ધાર્મિક નીતિ નિયમો છે એનું એ પાલન કરે જ છે નળ રાજા, એટલે અહીંયા એ અનેક પ્રકારના યજ્ઞાદિનું કર્મ ચાલે છે, અનેક પ્રકારના યજ્ઞો કરતા હોવાથી અહીંયા એ ધાર્મિક કાર્ય ખૂબ જ કરે છે. તેણે કલિયુગનું ચાલે નહીં, હિંડે છોડી જતો જહીં તહીં. હવે અહીંયા કલિયુગ એટલે કળિયુગ, હવે ખૂબ જ ધાર્મિક પ્રકારના યજ્ઞો ને બધું નળરાજા કરે છે, એટલે કળિયુગનું તેની પાસે કંઈ ચાલતું નથી, એટલે કે તે અહીંયા જાને ત્યાં ફર્યા કરે છે, આમથી તેમ ફર્યા કરે છે. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને બે બાળક થયા. સહસ્ત્ર વર્ષ એટલે અહીંયા કીધું છે કે જે આ બંનેનું જે જીવન ચાલી રહ્યું છે, એટલે કે અહીંયા જે આમથી તે કળિયુગ છે એ ફરી રહ્યો છે, કારણ કે એને અહીંયા આટલું બધું ધાર્મિક નળરાજાનું વાતાવરણ હોવાથી એમને બહુ એ પોતાનું કાર્ય જે કરી શકતો નથી, એટલા માટે તે આમથી તેમ એ ફરતો રહ્યો છે. નગર પૂઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. એ જે કળિયુગ છે એ નગરની આજુબાજુ ઘણા બધા ફેરાઓ ફરે છે,
પણ સત્ય આગળ એનો પ્રવેશ થતો નથી. સત્યની આગળ ધાર્મિક શક્તિને કારણે તેની અંદર પ્રવેશ મેળવી શકતો નથી. સહસ્ર વર્ષ વહીને ગયા, દમયંતીને બે બાળક થયા. સહસ્ર વર્ષ એટલે હજારો વર્ષ, હજારો વર્ષ અહીંયા વીતી જાય છે અને દમયંતીને બે બાળક અવતરે છે. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. હવે અહીંયા જુગ્મ એટલે જોડિયા બાળકો, અહીંયા દમયંતીને જોડિયા બાળકો એક સાથે જન્મે છે, એ પણ એક પુત્ર છે અને એક પુત્રી છે. નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આગણું. નળ રાજા અને દમયંતી બંને પતિ પત્ની ખૂબ હરખાય છે, બાળક વડે એમનું ઘરનું આંગણું છે ખૂબ ખીલી રહ્યું છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. એક વખત નળ રાજા છે એમણે જળ મંગાવ્યું, થોડું પાણી મંગાવ્યું. સંધ્યાકાળનો સમય હતો, સંધ્યાકાળના સમયે એમણે થોડુંક પાણી મંગાવ્યું. રહી પાણી કોરી ધોતા પાગ, કલીજુગ પામ્યો પેઠાનો લાગ. હવે અહીંયા પગનું પાણી છે એ મંગાવે છે, એટલે રાજાની જે પગની પાણી છે એ કોરી રહી જાય છે, એટલે એનું પગનું તળિયું છે એ કોરું રહી જાય છે. કલીજુગ પામ્યો પેઠાનો લાગ, એટલે પેઠા એટલે પ્રવેશ કરવો. અહીંયા કળિયુગ છે એ રાજાની અંદર, રાજાના શરીરમાં પ્રવેશ કરવાની એને એક લાગ એટલે કે તક મળી જાય છે. સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહે સ્થાન. સંધ્યાવંદન કીધું રાજન, નળ રાજાએ સંધ્યા વંદન કર્યું, સાંજના સમયનું વંદન કર્યું અને પ્રવેશ કાલીનો તેહે સ્થાન એટલે કે કલીનો સંધ્યા સમયે પગની પાનીમાં પ્રવેશ થઈ જાય છે. તેમ સેજ્યા સૂતો ભોપાલ, એટલે અહીંયા રાજા કે ત્યારે સેજ ઉપર, પથારી ઉપર રાજા છે એ સૂતા છે. એ સમયે સર્વાંગે વ્યાપ્યો કલિકાર, એટલે એના સમગ્ર શરીરમાં આ કલિયુગ છે એ પ્રવેશી જાય છે. પગના તળિયાથી, પગની પાનીથી એ પ્રવેશે છે અને ત્યાર પછી એ સાંજના સમયે રાજા પથારીમાં, સાંજના સમયે સંધ્યા સમયે પગની પાની દ્વારા પ્રવેશ થાય છે. રાજા પથારીમાં સૂતા ત્યારે બધા અંગોમાં કલી પ્રવેશી જાય છે. કલી કાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે. હવે અહીંયા કળિયુગે વ્યાપ્યો રાયને એટલે એને શરીરમાં પૂરેપૂરા, રાજાના શરીરમાં એ પ્રસરી ગયો છે અને અહીંયા ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે. આજે નૈષધના રાજા છે એ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે રાજાને આ કલી છે એ અપવિત્ર બનાવી દે છે. હવે વઢાડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. હવે અહીંયા એમણે નળરાજાને અપવિત્ર બનાવી દીધા છે અને હવે વઢાડું પિતરાઈને, એટલે કે રાજાનો જે પિતરાય ભાઈ છે તેને કલી ચાલ્યો પુષ્કર ભણી રે. રાજાનો પિતરાય ભાઈ છે તેને ભ્રષ્ટ કરવા માટે કલી એ પુષ્કર બાજુ નીકળી જાય છે. તો અહીંયા દમયંતી અને નળરાજાના વિવાહની વાત છે, સ્વયંવરની વાત છે, જેમાં અહીંયા જે નળરાજાની પાની કોરી રહી છે તા એના શરીરમાં પ્રવેશી અને બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં જે કલિયુગ સફળ થાય છે તેની વાત અહીંયા મૂકી છે. તો આની સાથે આ આખ્યાન ખંડ છે અહીંયા પૂરું થાય છે.